नमस्कार मित्रों, साथे एक पॉइंट डेमा आज आपने एक नवी रीत सीखी है। आ तमे अगर सीखी नहीं हो तो पांचवा छठा धोरण में बराबर अवयव पाड़वानी रीत तो आ रीत में करवाने शु छे जो शरत एवी छे के दरेक संख्या तेना अविभाज्य अवयवना गुणाकार स्वरूपे दर्शाववानी छे। अविभाज्य એટલે આના એવા અવયવ પેદા કરો એવા અવયવ પેદા કરો કે એક સમયે એના બધા જ અવયવો કેવા થઈ જાય અવિભાજ્ય થઈ જાય। એટલે અવિભાજ્ય અવયવમાં 2 આવે 3 આવે 5 આવે 7 આવે 11 13 17 23 આ બધા અવિભાજ્ય અવયવો જ્યાં પહોંચ્યા પછી એના અવયવો પડતા નથી। તો આપણે 140 નો અવયવ આપણે સર્વત્યાંથી કરવાનું કહો 2 થી 140 ને 2 થી ભાગી શકાય કે ન ભાગી શકાય ભાગી શકાય તો આપણે લોકમાં ભાગાકાર કરી લેવાનો આમાં બતાવવાની જરૂર નહીં। તો 140 ને આપણે 54 નો બનાવીએ। હવે 140 ના બે અવયવ પાડીએ એ પણ 54 ના માં તપશું પણ છે અવિભાજ્ય અવયવ આવશે તેયા તરફ લખશું વિભાજ્ય અવયવ આ તરફ 140 ના બે ભાગ કરીએ તો 2 અને 70 70 નું 140 આ તો ખ્યાલ આવી જાય તો 2 છે તે અવિભાજ્ય છે અને આ તરફ અને વિભાજ્ય 70 આ તરફ। હજી આગળ જઈએ 70 ના વળી પાછા એવી રીતના બે અવયવ પાડવાના પણ એક અવયવ અવિભાજ્ય અને એક અવયવ વિભાજ્ય તો આગળ જઈએ 70 ના બે અવયવ તો કોનાથી 2 થી ભાગી શકાશે આવું તમે શીખી ગયા હતા ખબર છે આવું કરતા હતા ભાગાકાર પણ આપણે અત્યારે આવા સ્વરૂપે દર્શાવવાનું છે અવિભાજ્ય અવયવ આ તરફ અને વિભાજ્ય અવયવ આ તરફ 35 દૂ 70 ચલાવી ગયો। હજી આની આગળ જઈએ આના બે અવયવ 35 ના બે અવયવ પાડીએ તો 2 વડે ભાગી શકાય નહીં 3 વડે ભાગી શકાય નહીં 5 વડે ભાગવાના 4 નહીં આવે ખ્યાલ આવ્યો એટલે 5 વડે ભાગ્યા તો 5 7 35 એટલે આ પણ અવિભાજ્ય અવયવ આવી ગયો આના અવયવ પડતા નથી। તો જો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે 140 લખવાડે તો કેમ લખવાના 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 જો ગુણાકાર કરી જો 7 50 35 તો 70 140 બરાબર। હવે શું લખવાનું 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 લ્યો આ આપણે વૃક્ષ સ્વરૂપે આના અવયવ પાડ્યા અને આ લખ્યા ખ્યાલ આવ્યો તે જ રીતે 156 નો થઈ શકે કે ન થઈ શકે બરાબર તે જ રીતે 3825 નું તો 3825 નું 156 નું આ મોટું છે થોડો બરાબર તો તેને આપણે વિચાર લઈએ તેને લઈએ આ તો તમારે થઈ શકશે કેમ કે આ ખ્યાલ આવ્યો એટલે આ ખ્યાલ આવી જાય। હવે આને આપણે વિચારીએ 3825 બોક્સ બનાવી દઈએ બે અવયવ પાડશું તો પહેલી નજરે જો અહીંયા ચાવી તો આપણને બધાની ખ્યાલ હોય જો 2 ની ચાવી 3 ની ચાવી 5 ની ચાવી જો 2 ની ચાવી એને લાગુ પડે કે ન પડે પાછળ પાછળો છે એટલે ન લાગુ પડે કોને 2 ની ચાવી લાગુ પડે જો પાછળ 0 2 4 6 8 આવી સંખ્યા જો એકમ ના સ્થાન ઉપર હોય તો જ તેને 2 ની ચાવી લાગુ પડે નહીતર 2 ની ચાવી લાગુ પડે નહીં। હવે 3 ની ચાવી કહું તમને 3 ની ચાવી પણ કેવી રીતના કોને લાગુ પડે તો બધા અંકોનો સરવાળો કરવાનો કઈ રીતે 5 ને 2 7 7 ને 8 15 15 ને 3 18 કઈ ખ્યાલ આવ્યો 5 ને 2 7 7 માં 8 નાખી એટલે 15 15 માં 3 નાખી એટલે 18 હવે 18 ને જો 3 ના 3 વડે ભાગી શકીએ
अथवा 18 3 ना गड़िया में આવતો હોય તો તેને આપણે 3 વડે ભાગી શકીશું. તો 3 18 ના ગડિયા માં 18 છે તે 3 ના ગડિયા માં આવે કે ના આવે તો આપણે આ સંખ્યાને 3 વડે ભાગી શકીએ. એટલે અહીંયા અવિભાજ્ય અવયવ 3 અને આને 3 વડે ભાગવાનું. ભાગાકાર રફ બુક માં કરો તોય ભલે અને અહીંયા તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય તો પણ ભલે. 3 1 2 3 ऊपर से उतरा 8 એટલે 3 2 6 8 માં 6 એટલે 2 ને 2 22 3 7 21 22 માંથી 21 એટલે 1 1 ને 5 15 3 5 15 ખ્યાલ આવ્યો મિત્રો? જો આમ ન ખ્યાલ આવે ને તો ભાગાકાર કર લેવાનો, એમાં મૂંઝાવવાનું નહીં. આપણું જ કામ, આપણું જ પેપર, આપણું જ રફ થાય. આપણે કોઈને આમાં બીજા કોઈને પૂછો નહીં જવાનું કે ભાગાકાર સાહેબ કરો કે નહીં કરવાનો, કેમ કે આપણે જ દાખલો ગણવાનો છે ને આપણે જ માર્ક લેવાના છે. રેડી? હવે ફરી પાછો આનો વિચાર કરીએ. પાછળ પાછળ છે એટલે બે વડે તો ભાગ ચાલશે નહીં, તો કોનાથી ભાગ ચાલશે? ફરી પાછો સરવાળો કરીએ. 7 ને 5 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 3 ના ગડિયામાં આવે યસ, તો પછી આને 3 થી જ ભાગવા પડે. 3 અને 3 થી ભાગતા જઈ 3 6 12 7 થાય 3 1 3. હવે 7 માંથી 3 જાય તો 4, 4 ને 5 45. રેડી થાય કે ન થાય? તો કે ના સાહેબ, 3 1 3 ને 3 2 6, 6 સુધી ભાગ ચાલે ને 3 2 6, 7 માં 6 જાય 1, 1 ને 5 એટલે 3 5 15. જો આમ તમને ડાયરેક્ટ આવડતા હોય તો જ ભાગાકાર કરવાના, નહીં તો આ રીતે જ કરવાના. 1275 3 3 6 12 ઉતર્યો 700 3 2 6 1 5 3 5 15. આમાં શરમાવાનું નહીં, પ્રેક્ટિસ કરવાની. હવે આમાં ફરી પાછા વિચાર કરીએ. બે અવયવ પાડીએ, 5 ને 2 7, 7 ને 4 11, 11 3 ના ગડિયામાં આવે નહીં, તો હવે 3 નું કામ થઈ ગયું પૂરું. જો કોઈ સંખ્યાની પાછળ 5 કે 0 હોય, શું 5 કે 0 હોય, તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય. આ સંખ્યાને 5 વડે ભાગશું, 425, 425 થઈ ગયા 5, 5 8 40, 42 માંથી 40 જાય તો 2 વધે, 2 ને 5 એટલે 25, તો શું થશે? 5 5 25. રેડી? હવે ફરી પાછું આમાં કેટલા વડે, પાછળ 5 રો છે એટલે 5 વડે ભાગશું 5. અહીંયા કેટલા આવશે? 5 એક 5. ફરી અહીંયા કેટલા હોય? 3 ને 5, તો 5 7 35, 17 5 85. હવે આપણું કામ જો, અવિભાજ્ય 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 અવિભાજ્ય, આ પણ અવિભાજ્ય થઈ ગયું. અહીંયા અવિભાજ્ય થઈ ગયા એટલે આપણું કામ થઈ ગયું પૂરું. હવે આપણે આને કેવી રીતના દર્શાવવાના? 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. 3 ગુણ્યા 3 એટલે 3 નો વર્ગ, 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ, 17 ના 17. હવે એને આપણે કીધું કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો આપણે શું કર્યું? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે આ સંખ્યાને દર્શાવી. રેડી? હવે આ ટેક્સ્ટ બુક માં તમને જેટલા એક હોય બધી બે મેં તમને એક્ઝામ્પલ સ્વરૂપે સમજાવ્યા, બાકી બે કે 3 વધે એ તમારે જાતે હોમવર્ક માં કરવાના છે. અને હોમવર્ક માં કરીને મને ફરી પાછા આવતીકાલે મોકલવાના છે. ઓકે. હવે બીજો દાખલો નીચે
આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો હવે ગુસા અને લસા એટલે આપણે રાજી થઈ જવાનું નાના ધોરણમાં આપણે શીખીને આવેલા છે એ જ વાત છે અને આગળ શું કહેવાનું છે ગુસા અને લસા શોધ્યા પછી એ બેનો ગુણાકાર છે તે બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે કે નહીં તે ચકાસવાનું છે આપણે પહેલા વિચાર કરી લઈએ લસા અને ગુસા શોધી લઈએ તો હમણાં આપણે જે શીખા તે જ છે 26 છે 26 માટે બે અવયવ કયા કયા પાછળ છગડો છે એટલે બે ની ચાવી ત્યાર દુ 26 હવે કઈ આગળ થશે આમાં તો કે આ એવી બાજી તો 26 નો અવયવ મળી ગયા 2 ગુણ્યા 13 હવે એ જ રીતના આગળ જઈએ તો 91 એકાણમાં બે અવયવ પાડો એકાણું છે તો બે થી ભાગી શકાશે નહીં ત્રણ થી ભાગી શકાશે તો વિચાર લઈએ 9 ને 10 10 3 ના ગણ્યામાં આવે નહીં 3 થી ન ભાગી શકાય તો હવે ઘણા હોશિયાર વિદ્યાર્થી તરત જ એમ કહે કે સાહેબ આ 2 અને 3 ને વિચારવાનો જ નથી સીધું જ ચના ગણ્યામાં આવી જશે 13 ના ગણ્યામાં આવી જાય ને 13 સત્તા 91 લ્યો ઘડી આવડતા બાકી વાર લાગે ઘડી ન આવડતા તો પછી માથો કંજવાળવાનો 91 7 ગુણ્યા 13 એ જો મિત્રો લસા ને ગુસા સાવ સીધી જ વાત કહી દઉં ગુસા છે ને ગુરુતમ સામાન્ય અવયવ ગુસા હંમેશા બંને સંખ્યાઓ કરતા નાનો હોય અને ગુસાનો ઘડિયો બોલી એટલે બે સંખ્યા આવી જોઈએ અને આપણી ભાષામાં બે નાના હતા ને ત્યારે આપણને એવું જ કહેતા કે ગુસા એટલે બે માં હોય ને એ લઈ લેવાનું એ ગુસા તો બે માં કોણ છે 13 છે એટલે ગુસા 13 થઈ ગયો અને લસા એટલે શું ખબર છે બધામાંથી અહીંયાથી બે છે તો બે લઈ લીધા 13 છે તો 13 લઈ લીધા ગુણ્યા 7 છે 7 લઈ લીધા હવે 13 એકવાર આવી ગયા બીજી વાર લેવાના નહીં તો આ શું થઈ ગયું આનો ગુસા થઈ ગયો રેડી આ લસા આ ગુસા ને આ લસા લસા હંમેશા આપેલી સંખ્યા કરતા કેવો હોય મોટો હોય છે અને ગુસા હંમેશા આપેલી સંખ્યા કેવો હોય કરતા નાનો હોય છે હવે આ સંખ્યા છે તે આ આપણે લસા ને ગુસા શોધી નાખો હવે આ બેનો ગુણાકાર 13 સત્તા 91 બરાબર 91 દુ 182 રેડી તો આપણા માટે લસા કેટલો થયો 182 એટલે હવે જો તમને લસા સમજાવો 26 છે એનાથી 182 ભાગી શકાય ને 91 થી 182 ભાગી શકાય રેડી હવે એમ કહે છે કે ગુસા અને લસા નો ગુણાકાર ગુસા કેટલો છે 13 લસા કેટલો છે 182 તો આ બે નો ગુણાકાર કરો ને એ આ બે નો ગુણાકાર જેટલો થવો જોઈએ એ આપણે ચકાસી લેવાનું આનો ગુણાકાર કરો ને આનો ગુણાકાર કરો તો સરખો થાય કે ન થાય તો સાવ સીધી સાદી વાત છે ગુણાકાર કરવા જવાની જરૂર નથી જોજો 13 182 એટલે 2 ગુણ્યા 91 અને 26 ગુણ્યા 91 તો 13 દુ 26 ગુણ્યા 91 26 ગુણ્યા 91 લ્યો રેડી હવે આ દાખલો બીજો થયો આપણા માટે એટલે આપેલી બે સંખ્યાઓ છે તે બે સંખ્યાઓના આધારે ગુસા અને લસા શોધવાનો અને એનો ગુણાકાર અને આપેલી બે સંખ્યાનો ગુણાકાર સરખો થાય છે કે નહીં તે આપણે ચકાસવાનો થઈ જાય દાખલો એક દાખલો અમે ગણ્યો બીજા તમારે હોમવર્કમાં બહુ ઈઝી દાખલા છે બરાબર ચાલો હવે ત્રીજો દાખલો સમજીએ ત્રીજા દાખલામાં એ જ વાત છે કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો હવે ત્રણ સંખ્યાઓ આપેલી છે તો આપણે એ જ કામ કરવાનું પહેલા 12 12 ના અવયવ પાડવાના પણ વૃક્ષની રીતે આપણે જે પાડીએ છીએ તે 2 6 12 પરિછના બે ભાગ પાડવાના 2 4 6 એટલે 12 ના અવયવ કેટલા થયા જોઈ લો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે આપણે શું કહીએ છીએ
બેનો વર્ગ ગુણ્યા 3 આ 12 નો વર્ગ થયો 15 15 માટે એજ કામ કરવાનું છે 3 ગુણ્યા 5 તો 15 ને આપણે શું કહીએ છે 3 ગુણ્યા 5 એ જ રીતના 21 તો 21 ના અવયવ 3 ગુણ્યા 7 તો 21 3 ગુણ્યા 7 હવે પહેલા ગુસા લઈ લઈએ ગુસા એટલે બધામાંથી સરખો હોય તે તો આની અંદરથી 3 છે આમાં 3 છે આમાં 3 છે બીજું કોઈ કોમન નથી જો અહીંયા 2 નો વર્ગ છે તો અહીંયા 2 નથી ક્યાંય અહીંયા 5 છે તો અહીંયા અને અહીંયા 5 નથી 21 માં 7 છે તો 15 ને 12 માં 7 નથી તો ગુસા એટલે ત્રણેયમાં જે છે તે કોમન આપણા માટે ગુસા થયો લસા એટલે શું છે તે લઈ લઈએ લસા એટલે 2 નો વર્ગ છે તો પહેલા 2 નો વર્ગ લઈ લ્યો અહીંયા 3 છે 3 લઈ લ્યો પછી 3 બીજી વાર આવ્યા એક વાર લઈ લીધા છે એટલે બીજી વાર લેતા નથી પછી 5 અને પછી 3 આવી ગયા છે એટલે 7 રેડી હવે શું કરશો 2 નો વર્ગ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 4 તરી 12 12 5 60 60 ગુણ્યા 7 એટલે 6 7 42 420 તો આપણને આ રીતના 3 રકમો આપેલી હોય 3 સંખ્યાઓ તો એના પણ લસાઅ અને ગુસાઅ આપણે આ રીત મુજબ શોધી શકીએ ખરા હાજર મિત્રો ચોથા દાખલો ચોથા દાખલામાં આપણને ગુસા 306 અને 657 નો ગુસા 9 આપેલો છે સાંભળજો મિત્રો 306 અને 657 આ બે સંખ્યાઓમાં ગુસા છે તે 9 આપેલો છે આનો અર્થ એવો છે તો એ બે સંખ્યાઓનો લસાઅ શોધો તો આપણે અગાઉ એક સૂત્ર શીખી ગયા ફરી પાછો અહીંયા તમને રજૂ કરી દઉં જો લસા એ ને બી એટલે આ બે સંખ્યાઓ ગુણ્યા ગુસા એ ને બી બરાબર એ ગુણ્યા બી આ સૂત્ર છે આ સૂત્ર પણ આપેલું નહીં હોય પરીક્ષામાં આપણે યાદ રાખવાનું કે કોઈ પણ બે સંખ્યાનો લસા અને તે જ બે સંખ્યાનો ગુસા બે નો ગુણાકાર તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય આપણે પહેલા દાખલામાં ચકાસવાનું હતું તો ફરીથી કોઈ પણ બે સંખ્યાઓનો લસા અને તે જ બે સંખ્યાઓનો ગુસા તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય આ સૂત્ર છે તો આપણને શું આપ્યું છે ગુસા 306 ને 657 ને એ બરાબર કેટલા લઈ લે 306 અને બી બરાબર કેટલા 657 લેતા આ સૂત્રમાં મૂકીએ તો લસા લસા એ એટલે 306 બી એટલે 657 ગુણ્યા ગુસા એ એટલે 306 અને બી એટલે 657 બરાબર એ ગુણ્યા બી એ ગુણ્યા બી એટલે એ બે સંખ્યાનો ગુણાકાર 306 ગુણ્યા 657 રેડી હવે આપણે આ લસા 306 657 એનો લસા આપણે શોધવાનું કીધું છે એટલે આને એમ નામ રાખીએ લસા ઓ એટલે કે 306 657 લસા શોધવાનું છે ગુસા ને ના છેદમાં લઈ જઈએ 306 ગુણ્યા 657 એનો ગુસા કેટલો છે તો કે 9 તો ડાયરેક્ટ એના છેદમાં લઈ જઈએ હવે જે સાત રૂપ આપો છેદ ઉંડળો જે આવે તે આનો શું થશે લસા થશે ઈઝીલી ખ્યાલ આવી જાય કોઈ પણ સંખ્યા માટે આ લાગુ પડે છે તો એક આ સૂત્ર આપણને ખબર હોવી જોઈએ રેડી